વિશ્વવિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય સામાન્ય જ્ઞાન ધોરણ એક ચેપ્ટર ચાર સારી ટેવો અને ખરાબ ટેવો વિશે આપણે સમજી લઈએ. બરોબર, સારી ટેવો એટલે કેવી ટેવ હોય તો ઘણાના ઘરે સંસ્કાર દાદા દાદીએ નાના બાળકોને શીખવાડેલા છે અને ના શીખે તો એ ટેવ પાડતા શીખી જ જાય છે. બરોબર મિત્રો, તો સવારે ઉઠીને નાના છોકરાઓ નહીં ધોઈને દાદા દાદાજીના પગે લાગે, મમ્મી પપ્પાના પગે લાગે, સાચું બોલતા શીખે, સારી રીતે રહેતા શીખે, એ બધી સારી ટેવો છે. અને ખરાબ ટેવ એટલે કે ઘરમાં બંધવાડો કરવો, કચરો ફેંકી દેવો, ગમે ત્યાં ઊભું રહેવું, પંખાને અડકવું, લાઇટને અડકવું, એટલે એ બધી ખરાબ ટેવો છે. એટલે સારી અને ખરાબ એ બેમાં ખૂબ જ ડિફરન્સ છે. એટલે અહીં આપણે જોઈ લઈએ કે સારી ટેવ કેવી છે અને ખરાબ ટેવ. અહીં કેટલીક સારી અને ખરાબ ટેવોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર પાસે આપેલા બોક્સમાં સારી ટેવ માટે ખરું કરવાનું અને ખરાબ ટેવ માટે આપણે ખોટું કરવાનું છે. આ ચિત્ર જોયું તમે પહેલું, એમાં એના મમ્મી પપ્પા છે. છોકરાઓ કેવા સરસ રીતે મમ્મી પપ્પાને પગે લાગે છે. આ કેટલી સારી ટેવ કહેવાય, એટલે આ સારી ટેવ છે, એટલે આપણે ખરું કરીશું. બે નંબરમાં જુઓ, આ છોકરાઓ ગાડી આવે છે ને રસ્તા વચ્ચે જ એ લોકો દડો રમી રહ્યા છે. આ સારું ના કહેવાય, ક્યારેક એક્સિડન્ટ થાય, આનાથી આપણે નુકસાન થાય છે. અને આપણે આ સારું ન કહેવાય કે રોડ ઉપર આવી રીતે દડો રમતા હોઈએ, તો ત્યાં ખોટું કરવાનું છે. હવે આ છોકરી સવારે ઉઠીને સરસ મજાનું બ્રશ કરે છે, એટલે સારી ટેવ કહેવાય, એટલે ખરું છે. અહીંયા આગળ એ છોકરાઓ બે જણા જુઓ કેવા સરસ મજાના હાથ જોડીને ઊભા છે, સરસ મજાને ભગવાન સામે ઊભા છે અને પ્રાર્થના કરે છે, તો ખરું. બરોબર, પાંચ નંબરમાં જુઓ, આ છોકરો ક્લાસમાં બેન્ચીસ ઉપર ઊભો છે અને હાથ ઊંચા નીચા કરે છે. ધારો કે પંખાને અડી જાય તો હાથ કપાઈ જાય, બેન્ચ ઉપરથી પડી જાય તો એને વાગી જાય, ગમે તે વાગે, એનું કોઈ નક્કી હોતું નથી અને પાછું લોહી લવણ થાય. એટલે છોકરાને ખબર જ નથી પડતી કે મારે આવું ન કરવું જોઈએ. આ બધી ખરાબ ટેવો છે, એટલે આને આપણે સુધારવી જોઈએ, તો આમાં આવશે ખોટું. હવે અહીં આગળ જુઓ, છ નંબરમાં ભાઈ બહેનો કેવા સરસ મજાના લેસન કરે છે, બંને ભેગા મળીને અને સરસ સુંદર અક્ષરે સારી રીતે લખવાનો પ્રયત્ન કરે છે, તો આ સારી ટેવ છે, એટલે ખરું. બરોબર મિત્રો, અહીં સાત નંબરમાં આ છોકરો મોઢામાં આંગળી નાખીને ઊકે છે. ખરેખર તો નખ કેટલા ખરાબ હોય છે, નખને કોઈ દિવસે મોઢામાં જવું જ ના જોઈએ. અને આપણે જમતા પહેલાં એટલે તો હાથ સાબુથી સરસ મજાના ધોવા જોઈએ, કારણ કે નખમાં મેલ ભરાયેલો હોય ને એ જો પેટમાં જાય અને નખથી તો કેટલાય રોગ થઈ જાય. એટલે આપણે એ ખરાબ ટેવ છે, એટલે ત્યાં ખોટું કરવાનું. આ છોકરો જુઓ, 9 વાગ્યા છે તો એ ઊંઘી જ રહ્યો છે. આવું તો કંઈ ચાલે, વિદ્યાર્થી હોય એટલે એને ઊભું થવું પડે, સવારે વહેલું ઉઠવાની ટેવ રાખવાની, સવારે સવારે ચાલવાની ટેવ રાખવાની, વહેલું ઉઠીને સરસ મજાનું નાહી ધોઈને ફ્રેશ થઈને ભગવાનની થોડી પ્રાર્થના કરવાની, મમ્મી પપ્પાને પગે લાગવું અને દૂધ દૂધ પી અને તૈયાર થઈને થોડું ગૃહ કાર્ય કે લેશન કરવું જોઈએ. પણ 9 વાગ્યા તો એ આ પહેલો તો સૂતો જ છે, તો આવું તો ન ચાલે, એટલે ખોટું. બરોબર મિત્રો, આ સ્કૂલ બસ છે. છોકરો જુઓ કેવી રીતે બસમાંથી બસમાં બેઠો છે, પણ બારીમાંથી એ હાથ બહાર કાઢે છે. ખરેખર તો આ નિયમનું પાલન ન કહેવાય અને આ ખોટું છે. ક્યારેય જો સામેથી વાહન આવે તો હાથ કપાઈ જાય, કાં તો એને ખાસું વાગવાની શક્યતા હોય છે, એટલે આ ખોટું આવશે. અહીં જુઓ આ છોકરો કેટલો ડાયો છે, એ પોતાના નખ વ્યવસ્થિત રીતે કાપીને એને ફેંકી દે છે, એટલે આ સારી ટેવ છે. એટલે આ છોકરાને ત્યાં શું કરાય, અહીંયા આગળ 10મા ચિત્રમાં ખરું કરવાનું. તો મિત્રો, ચિત્રો જોઈને આપણે સારી ટેવમાં ખરું અને ખોટી ટેવમાં ખોટું કરવાનું છે. અસ્તુ.